હવે ચોમાસું માથે આવી ગયું છે ત્યારે ખાડીની ગંદકીની સાથે સાથે ખરાબ રસ્તાઓનો મુદ્દો આગળ કરીને વિપક્ષે શાસકોને ભીસમાં લેવાનું શરૂ કર્યું હોય. વોર્ડ નંબર 4 કાપોદરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાને કારણે સ્થાનિક લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ધર્મેશ વાવલિયાએ સ્થાનિક લોકો સાથે નવતર કાર્યક્રમ કરતા આ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે. કાપોદરા વિસ્તારમાં શ્રીજી સોસાયટી રોડથી ઓળખાતા માર્ગને મેયર હેમાલી બોઘાવાલા નામ આપ્યું હતું. શહેરમાં હવે થોડા દિવસોમાં ચોમાસાનો માહોલ જામશે. જોકે દર ચોમાસામાં શહેરમાં ખરાબ રસ્તાને લઈને ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે વોર્ડ નંબર 4 કાપોદરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આજે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના કોર્પોરેટરે લોકો વચ્ચે જઈને અનોખો કાર્યક્રમ કરતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કાપોદરા વિસ્તારમાં શ્રીજી સોસાયટી રોડથી ઓળખાતા માર્ગને મેયર હેમાલી બોઘાવાલા નામ આપ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો જોડાયા હતા. વર્ષોની માંગ પૂર્ણ ન થતા લોકોમાં પણ સત્તા પક્ષને લઈને ભારે નિરાશા જોવા મળી રહી હતી. આપના નગરસેવક દ્વારા જણાવાયું હતું કે કાપોદરા વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓના રહીશો બિસ્માર રસ્તાને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં તેમનો પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. નીલકંઠ સોસાયટી, ચંચલનગર, કમલ પાર્ક, શ્રીજી સોસાયટી, મરઘા કેન્દ્ર વિસ્તારના રહીશોને ભારે હાલાકી થતી હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે પોતાના વિસ્તારના કામ સરળતાથી થઈ જાય અને મેયરને તેનું શ્રેય મળે તેવા હેતુથી બિસ્માર રસ્તાને મેયરના નામથી ઓળખવા માટે નવું નામ આપ્યું હતું. સ્થાનિક સોસાયટીની મહિલાઓએ જણાવ્યું કે અમે શ્રીફળ વધેરીને મેયરને વધારીશું. અને અન્ય એક મહિલાએ કહ્યું હતું કે હું માતાજીને બે દીવા લગાડીશ. 25 વર્ષથી આ પ્રકારની સ્થિતિમાં રહ્યા છીએ, છતાં પણ ભાજપના સત્તાધીશોએ ક્યારે એને ગંભીરતાથી લીધી નથી.